હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. આપ સૌનું સ્વાગત છે મારી તમારી અને આપણા બધાની સહિયારી યુટ્યુબ ચેનલ મનીષ સિંધી ખાતે. મિત્રો, આજે આગળ વધુ એના પહેલાં એક વસ્તુ તમારે ડિક્લેર કરવા માગું છું કે ઘણા લોકો મને રિક્વેસ્ટ કરતા, સર જૂના વિડીયો મારે જોવા ક્યાં? તો તમારે જૂના વિડીયો જોવા માટે આ પ્લેલિસ્ટની અંદર જોવું પડશે, અને પ્લેલિસ્ટની અંદર તમને બધા જ વિડીયો જોવા મળશે. તમારે પ્લેલિસ્ટમાં જઈને મળવું પડે. આખું કમ્પ્લીટ પ્લેલિસ્ટ મેં બનાવેલું છે મિત્રો, ઇંગ્લિશનું તો અલગ, બધાનું વ્યવસ્થિત અલગ બનાવેલું છે. ત્યારબાદ ટેલિગ્રામની જે લિંક જે છે મેં ઓલરેડી નીચે મૂકેલી છે મિત્રો, એમાં તમે ડાયરેક્ટલી ટેલિગ્રામમાં જોઈ શકો છો. અને ધીરે ધીરે આપણે ટેલિગ્રામ પર એક મોટી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યો છું. હવે હું રોજના 10 જીકેના પ્રશ્ન જે છે, બહુ જ લિટરલી બહુ જ સારા એવા, જે તમને ક્યાંય જોવા નહીં મળે, એ ટેલિગ્રામની અંદર હું ચાલુ કરવાનો છું મિત્રો. તો જેમ બને એમ જલ્દીથી ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરેલી હોય તો કરી લેજો. આજે આપણે વાત કરીશું જીકે એન ગુજરાતી જનરલ નોલેજનો સેટ 5, જેની અંદર મેં આપના સૌના અભિપ્રાય લીધા હતા. તમારા બધાના બહુ જ સરસ અભિપ્રાય આવ્યા હતા કે લખાણ ભલે ઇંગ્લિશમાં હશે તો પણ ચાલશે, એવા જે લખાણ તમારા આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ચલો શરૂ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન, એસઆઈ યુનિટ. આપણને ખબર છે આ એસઆઈ યુનિટથી પ્રશ્નો વારે ઘડી પૂછાતા હોય છે પરીક્ષાની અંદર. એસઆઈ યુનિટ બળનો, એટલે ફોર્સ એટલે બળ કહેવાય ને મિત્રો, સિસ્ટમ ઇન્ટરનેશનલનો જે એસઆઈ યુનિટ છે ન્યૂટન છે, ખાસ યાદ રાખજો. ફોર્સ એટલે કે એનું સૂત્ર કયું થાય, એમ ગુણ્યા માસ ગુણ્યા માસ મલ્ટીપ્લાય બાય એક્સેલરેશન, ખાસ યાદ રાખજો. એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ. હુ વોઝ ધ ગ્રાન્ડસન ઓફ એમ્પરર અશોકા? અશોકાનો ગ્રાન્ડસન એટલે કે પ્રપોત્ર કહીએ ને આપણે. તો આ જો મિત્રો, આ ઘણી બધી વોકેબ્યુલરી પણ ક્લિયર થઈ જાય જો આપણે આવી રીતે ધ્યાન રાખીએ ને, તો ગ્રાન્ડસનનો મતલબ ખબર પડી જાય, એમ્પરર એટલે રાજા થાય, એ બધી વસ્તુ આપણને જલ્દીથી ખ્યાલ આવી જતી હોય છે આની અંદર, ખાસ યાદ રાખજો. દશરથ મૌર્ય, સાંપ્રતિ અને સત્કર્ણી, આ ત્રણ એના પ્રપોત્ર હતા, ખાસ યાદ રાખજો. હવે વાત આવે છે ડાયનેસ્ટી, એટલે સમયકાળ જે હોય છે ને વાત કરવાની. તુગલક જે છે, ફોલોડ બાય તુગલક, તુગલક પછી કઈ ડાયનેસ્ટી? ડાયનેસ્ટી હતી ફોલોડ બાય. જો મિત્રો, જ્યારે આપણે લખવું હોય ને કે આના પછી આ, તો આપણે ફોલોડ બાય લખીએ છીએ. તુગલક પછી હતી સૈયદ ડાયનેસ્ટી. કઈ હતી મિત્રો? તુગલક પછી કઈ ડાયનેસ્ટી આવી, કયા સમયકાળ આવ્યો? તો સૈયદ ડાયનેસ્ટીનો સમયગાળો આવ્યો મિત્રો. વોટ ઇઝ ધ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓફ ધ આઈડિયલ એમીટર? મિત્રો, તો એમીટરનો ઉપયોગ ક્યાં થાય છે પરીક્ષામાં? ઘણી વખતે સાયન્સથી પ્રશ્ન પૂછાયેલો છે. એમીટર એ જે છે કરંટ માપવા માટે સાધન છે, એમીટર જે છે એ કરંટ માપવાનું સાધન છે. એવી રીતે વોલ્ટ મીટર જે છે કરંટ સાધન છે. ગેલ્વેનોમીટર પણ કરંટનું જે પ્રેઝન્સ હોય છે મેઝર કરવા માટે ઉપયોગ થાય છે. એનો જે રેઝિસ્ટન્સ એટલે કે થાય છે અવરોધ, એનો આંતરિક અવરોધ કેટલો હોય છે મીટરનો? મિત્રો, ઝીરો. જ્યારે આઈડિયલ હોય ને, તો આઈડિયલનો આંતરિક અવરોધ ઝીરો હોય તો જ કરંટ ફ્લો થાય, અધરવાઇઝ થાય નહીં. વોટ શુડ બી ધ મિનિમમ એજ ઓફ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા? આપણા ઉપરાષ્ટ્રપતિની જે શું કહેવાય કે મિનિમમ લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ? તો રાષ્ટ્રપતિ બનવા માટેની લઘુત્તમ વયમર્યાદા હોવી જોઈએ 35 યર્સ, એટલે કે 35 વર્ષ. વિચ સર, હવે વાત કરીએ કયો એવો પદાર્થ જે સ્મોગ નથી બનાવતું? મિત્રો, યાદ રાખજો, મિથેન જે છે એક એવો પદાર્થ છે જેમાંથી કોઈ પણ પ્રકારનું સ્મોગ બનતું નથી. સ્મોગનો મિનિંગ તમને બધાને ખબર છે. પન્નાલાલ ઘોષ જે છે એ કયા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, કયા મ્યુઝિક સંગીત સાધન સાથે સંકળાયેલા હતા? પન્નાલાલ ઘોષ એ ફ્લુટ વાંસળી વાદક હતા. કયા હતા મિત્રો? વાંસળી વાદક હતા, ખાસ યાદ રાખજો. ચંદ્રગુપ્ત મૌર્યના જે પુત્ર જે છે એમનું નામ શું હતું? ચંદ્રગુપ્ત મૌર્યના પુત્રનું નામ હતું બિંદુસાર. કયું હતું? બિંદુસાર. ઓકે, તુગલક પછી તો આપણે ઓલરેડી જોઈ લીધી છે હમણાં કઈ ડાયનેસ્ટી આવી હતી. યુકે વેરિન મિલિટરી એક્સરસાઇઝ જે છે, એક સૈન્ય કવાયત જે છે, એ ભારત અને કયા દેશ વચ્ચે થાય? તો ભારત અને માલદીવ વચ્ચે થાય છે. યુકે વેરિનનો મતલબ થાય છે મિત્ર, યાદ રાખજો, ત્યાંની માલદીવની ભાષામાં થાય છે મિત્ર. ડંકલ લાઈન ક્યાંથી પસાર થાય છે મિત્રો? તો એ ઇન્ડિયન ઓશન, હિન્દ મહાસાગરમાંથી પસાર થાય છે. એસઆઈ પ્રેશર, દબાણનો એસઆઈ યુનિટ શું છે? તો પાસ્કલ છે. અને વર્ક જે છે એનો એસઆઈ યુનિટ શું થશે? જૂલ થશે. જૂલ નામના સાયન્ટિસ્ટની યાદમાં વર્કનો. હવે જો વર્ક એટલે શું થાય? વર્કનો જે ફોર્મ્યુલા જે છે શું થાય છે મિત્રો? ફોર્સ મલ્ટીપ્લાય બાય ડિસ્પ્લેસમેન્ટ. શું થાય છે? ફોર્સ મલ્ટીપ્લાય બાય ડિસ્પ્લેસમેન્ટ. વોટ ડઝ કુ વોરંટો મીન? કુ વોરંટોનો મતલબ શું થાય છે? બાય વોટ વોરંટ, તમે કયા વોરંટથી કર્યું છે એ. લેઝર પ્રિન્ટરની શોધ કોણે કરી હતી? તો ગેરી સ્ટાર્કવેધર. કયો? ગેરી સ્ટાર્કવેધરે લેઝર પ્રિન્ટરની શોધ કરી હતી.
રસ્ટિંગ, મિત્રો અહીંયા રસ્ટિંગનો મતલબ થાય છે કાટ લાગવું. શું લાગવું? કાટ લાગવું. એ કયા પ્રકારની પ્રક્રિયા છે? તો એ કોની સાથે પ્રક્રિયા થાય તો થાય છે? જો મિત્રો, આપણે પદાર્થને મેટલ અને અમેટલ, વાહક અને અવાહકમાં કરીએ છીએ, તો જે વાહક પદાર્થ હોય છે એની અંદર જ કાટ લાગે છે મિત્રો. અવાહકની અંદર કોઈ પણ પ્રકારનો કાટ, સોરી મિત્રો, મેટલ અને નોન મેટલની વાત કરીએ તો મેટલમાં જ કાટ લાગે છે, નોન મેટલમાં કોઈ પણ પ્રકારનો કાટ લાગતો નથી. અવાહક, વાહક અને અવાહક અલગ છે મિત્રો. ટેમ્પલ ભૈરવા, ભૈરવા મંદિર આ જે છે ક્યાં આવેલું છે? મુંબઈમાં આવેલું છે. મુંબઈના મુખ્યમંત્રી કોણ છે મિત્રો? દેવેન્દ્રસિંહ ફડણવીસ. અને મુંબઈના રાજ્યપાલનું નામ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. હવે વાત કરીએ કે જે આપણું ડિફેન્સ પાર્ટનરની વાત કરીએ આપણે, તો ડિફેન્સ પાર્ટનર યુએસનો સૌથી મોટો ડિફેન્સ પાર્ટનર કોણ છે? કયો દેશ છે? તો ભારત એ યુએસઓ, યુનાઇટેડ સ્ટેટ અમેરિકાનો સૌથી મોટો ડિફેન્સ પાર્ટનર છે. યુએસએના પ્રેસિડેન્ટનું નામ આપણે ઘણી વખતે ડિસ્કસ કરેલું છે, તમને યાદ હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. હવે વાત કરીએ આપણા જે રાષ્ટ્રપતિ જે છે, લોકસભામાં કેટલા સભ્યોને નોમિનેટ કરે, મનોનીત કરે છે? તો એ કરે છે 2 સભ્યોને. અને રાજ્યસભામાં કેટલા? 12. લોકસભાની વધુમાં વધુ સંખ્યા કેટલી છે મિત્રો અત્યારે હાલ? એ તમારે મને 550. અને રાજ્યસભાની વધુમાં વધુ સંખ્યા કેટલી છે અત્યારે હાલ? 250. ક્લિયર? હુ અમોંગ ધ ફોલોઈંગ ક્રિકેટર પોલી ઉમરિંગર એવોર્ડ 2017નો પોલી ઉમરિંગર પુરસ્કાર કોને આપવામાં આવ્યો? તો એ આપવામાં આવ્યો, પોલી ઉમરિંગર પુરસ્કાર વિરાટ કોહલીને આપવામાં આવ્યો. હવે વાત કરીએ કે પટલ ભૈરવા ટેમ્પલ, યાદ રાખજો પેલું અલગ હતું અને આ અલગ છે. તો પટલ ભૈરવા મંદિર ક્યાં આવેલું છે? તો એ આવેલું છે ઉજ્જૈન. ઉજ્જૈન જે છે કયા રાજ્યની અંદર આવેલું છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. એ રાજ્યના મુખ્યમંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ. રાજ્યપાલ જે છે એની રાજધાની ભોપાલ. અને રાજ્યપાલ જે છે એ ઓમ પ્રકાશ કોહલી છે, જે વધારાના ચાર્જ પર છે. હવે એ રાજ્યનું નામ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. ચલો, કેટલું નાનકડો કોમન સેન્સનો પ્રશ્ન પૂછ્યો છે, કેટલું જીકે તમારું છે હું મને પણ ખ્યાલ આવે. હવે આપણા આ પ્રશ્ન હું તમને પૂછું છું કે આપણા મૂળભૂત અધિકારોની સંખ્યા કેટલી છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાની છે. હવે કેબિનેટ મિશન ભારતમાં ક્યારે આવ્યું હતું? તો કેબિનેટ મિશન ભારતની અંદર 1946માં આવ્યું હતું. હવે ભારતના જે ફર્સ્ટ વાયસરોય, યાદ રાખજો ફર્સ્ટ વાયસરોય કોણ હતા ઇન્ડિયા બાય બ્રિટિશર? તો એ હતા લોર્ડ કેનિંગ, 1858થી લગાવીને 1862 સુધી. લાવણી એક પ્રકારનો ફોક ડાન્સ છે મિત્રો. એ ફોક ડાન્સ કયા રાજ્યનો છે? તો એ છે મહારાષ્ટ્ર રાજ્યનો. મરાઇના ટ્રેન્ચ એ કયા ઓશિયન, કયા સમુદ્રમાં આવેલું છે? તો મરાઇના ટ્રેન્ચ જે છે એ પેસિફિક ઓશિયનની અંદર આવેલું છે. અનેમિયા કોની ઉણપથી થતો રોગ છે? ડેફિશિયન્સી એટલે ઉણપ થાય મિત્રો. એનેમિયા જે છે કોની ઉણપથી થાય છે? તો આયર્ન, કોની? આયર્નની ઉણપથી થાય છે. લો, શેખ હસીના કયા દેશથી તાલુક રાખે છે મિત્રો? તો બાંગ્લાદેશના છે. હવે વાત કરીએ કે હમણાં જ આંધ્રપ્રદેશ રાજ્ય દ્વારા એક સ્કીમ લોન્ચ કરવામાં આવી બિલો પોવર્ટી લાઈન બીપીએલના લોકો માટે. તો એ કઈ સ્કીમનું નામ કયું છે? આરોગ્ય રક્ષા સ્કીમ. કયું? આરોગ્ય રક્ષા સ્કીમ. એક્સરેના શોધક કોણ હતા? તો વિલિયમ કોનરાડ રોન્જન. હવે પોલોની ગેમમાં દરેક ટીમમાંથી હાઉ મેની પ્લેયર્સ પ્લે ફોર ઈચ ટીમ ઇન અ પોલો ગેમ? પોલોની ટીમમાં દરેક ટીમમાંથી કેટલા પ્લેયર રમે છે? ભાઈ ચાર ખેલાડી રમે છે. ડ્રાય આઈસ, મિત્રો યાદ રાખજો ડ્રાય આઈસ કોનું નામ છે? તો એ છે કાર્બન ડાયોક્સાઇડનું નામ છે. કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2. ન્યાયસૂત્ર બુકના લેખક, ઓથર એટલે લેખક કોણ છે? અક્ષપદા ગૌતમ. આઝાદ બચપન કી ઓર, આઝાદ બચપન કી, યાદ રાખજો મિત્રો બહુ જ સુપર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. આઝાદ બચપન કી ઓર બુકના લેખક કોણ છે? કૈલાસ સત્યાર્થી. બહુ જ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ છે, સુપર ઇમ્પોર્ટન્ટ માણસ છે.
ગેલ્વેનાઇઝિંગ, જે ગેલ્વેનાઇઝિંગ એજન્ટ તરીકે કોનો પ્રયોગ કરવામાં આવે છે, કયા મેટલનો? તો ઝિંક મેટલનો પ્રયોગ કરવાનો હોય છે ઝિંક ગેલ્વેનાઇઝિંગ માટે. બાંગ્લાદેશની અંદર આપણી જે ગંગા નદી છે એનું નામ શું છે? તો બાંગ્લાદેશમાં ગંગા નદીને કહેવામાં આવે છે પદ્મા. હ્યુમન બોડી, આપણા શરીર, હ્યુમન બોડી વાત, આપણા શરીરની વાત કરીએ, માણસના શરીરની વાત કરીએ, તો પેસમેકર જે છે એ કોના માટે ઉપયોગ લેવામાં આવે છે? તો એ હાર્ટ માટે આપણા શરીરમાં મૂકવામાં આવે છે. માય કન્ટ્રી માય લાઈફ, આ બુકના ઓથર કોણ છે મિત્રો, લેખક કોણ છે માય કન્ટ્રી માય લાઈફ? તો એના ઓથર છે લાલકૃષ્ણ અડવાણી. ફ્રેન્ડ, આ હતો જીકે ઇન ગુજરાતીનો સેટ 5. આની અંદર આપણે ઇંગ્લિશની અંદર ટાઈપિંગ કર્યું, ગુજરાતીની અંદર તમારી જોડે મેં ભાષાંતર કર્યું. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મને લખીને જણાવજો. મિત્રો, આનાથી બે ફાયદા થાય છે. એક, આપણે જ્યારે વાંચતા હોય છે ત્યારે એ જ્યારે જોઈએ ત્યારે હું જ્યારે પ્રોનાઉન્સ કરું છું ત્યારે તમે જોવો છો તો ઓટોમેટિકલી ઇંગ્લિશ વર્ડ આપણા મગજની અંદર ધીરે ધીરે છપાતા જાય છે. એક બે વખત, કદાચ એક ને બે વખત જોવું પડે, તો મિત્રો બે વખત જોવું પડે વિડીયો, તો તમને તમારા માટે ફાયદો જ છે ને. જો તમે બે વખત વિડીયો જોઈ લેશો તો તમે આના આ જેટલા પણ જીકેના ક્વેશ્ચન છે ઓટોમેટિકલી પ્રિપેર થઈ જશે. વિડીયો પસંદ આવ્યો હોય મિત્રો તો લાઈક કરજો. બીજી વસ્તુ કે જે સજેશન તમારે જે માંગ્યું હતું, ઇંગ્લિશમાં લખેલું છે, શું તમના માટે યોગ્ય લાગે છે, આ વ્યવસ્થિત બરોબર લાગ્યું છે કે નથી લાગ્યું, એ કોમેન્ટ બોક્સમાં લખીને અવશ્ય જણાવજો. જો મનીષ સિદ્ધિ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો હાલમાં જ કરી લેજો, સાથે સાથે નોટિફિકેશન આઇકોન બેલને પ્રેસ કરજો જેથી જ્યારે પણ વિડીયો અપલોડ કરો તો એની માહિતી આપણા સુધી પહોંચતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો એન્ડ હેવન